જિલ્લા ભણસારીની ફિલ્મ પદ્માવતીનો જોરશોરથી વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે ફિલ્મની હિરોઈન અને અનત્ય બોલીવુડના સિતારા ફિલ્મના સપોર્ટમાં આવ્યા છે અને નિવેદન કર્યું છે કે ફિલ્મને રિલીઝ થતી કોઈ નહીં રોકી શકે. જોઈએ આ અંગેનો એક અહેવાલ. પદ્માવતી પર દીપિકા પાદુકોણનું નિવેદન. ફિલ્મને રિલીઝ થવાથી કોઈ નહીં રોકી શકે. રાજપૂત સંગઠનોએ ટ્વિટર પર દીપિકાને આપ્યો જવાબ. ઉમા ભારતી સહિતના મોટા નેતાનો પદ્માવતી ફિલ્મનો વિરોધ. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારે વિરોધ. દીપિકાએ કહ્યું છે કે અમારે જેને જવાબ આપવાનો છે તે માત્ર સેન્સર બોર્ડ છે અને અમને સેન્સર બોર્ડ પર વિશ્વાસ છે કે તે આ ફિલ્મને રિલીઝ થવા દેશે અને અમારી ફિલ્મને તમામ બોલિવૂડના લોકોએ સમર્થન કર્યું છે એટલે આ ફિલ્મ રિલીઝ થશે તે નક્કી છે અને વાત હવે ફિલ્મની નથી, આનાથી પણ મોટી લડાઈઓ લડવાની છે. આ વાતને લઈને રાજપૂત સમાજના આગેવાનોએ દીપિકાને સણસણતો જવાબ આપ્યો અને કહ્યું કે રાણી શું કહેવાય, તને ના ખબર હોય, તમે લોકો પૈસા લઈને નાચવા ગાવા વાળા છો અને તમને ફિલ્મ ચાલશે અને પૈસા કમાવા સિવાય કોઈ માણસ ન હોય. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીના દીપિકા પર પ્રહાર. દીપિકા ભારતીય છે જ નહીં, તે કઈ સંસ્કૃતિની વાત કરે છે? દીપિકાનું નાગરિકત્વ ડચ છે અને તેને હિન્દુ સંસ્કૃતિની સમજ નથી. દેશના પછાતપણા મામલે દીપિકા ભાષણ ના આપે તે સારું છે. જેને આંખોમાં પછાતપણું છે તેને બીજા પછાત જ દેખાય. આ તમામ વિવાદોને લઈને રાજ્યસભાના સાંસદ અને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી આ વિવાદમાં કૂદી પડ્યા હતા. તેમણે નિવેદન કર્યું કે દીપિકા પાદુકોણનું નાગરિકત્વ ડચનું છે, તેને હિન્દુ સંસ્કૃતિ વિશે શું ખબર હોય અને તે અમારી ટીકા કઈ રીતે કરી શકે જ્યારે તે હિન્દુ છે જ નહીં. આ સિવાય સ્વામીએ કહ્યું કે દીપિકા પછાતપણા અંગે પ્રવચન આપે છે, જ્યારે દેશ પછાતપણાની આંખોમાં હોય તેનું શું કરવાનું. દીપિકા પાદુકોણે વધુમાં કહ્યું કે આ ડરામણું છે અને ભયભીત કરે તેવો માહોલ દેશમાં ઉભો થયો છે. દેશ કઈ તરફ જઈ રહ્યો છે? ફિલ્મને લઈને રાજસ્થાનમાં સંજય લીલાને પડ્યો હતો માર. ભણસાલીએ બાંહેધરી આપી કે ફિલ્મમાં કોઈ ચેડા નથી કર્યા. ઇતિહાસ સાથે ચેડા ન કર્યા હોય તો ફિલ્મ રિલીઝ પહેલા કેમ બતાવતા નથી? સમાજની કમિટીને ફિલ્મ બતાવીને રિલીઝ કરવાની વાત હતી. ઉલ્લેખનીય છે કે આ મામલે ફિલ્મ એસોસિએશન પણ મેદાને આવ્યું છે અને સંજય લીલા ભણસાલીના સમર્થનમાં આવ્યું છે. જ્યારે દીપિકાએ કહ્યું કે એક મહિલા તરીકે મને ફિલ્મનો રોલ કરવા પર ગર્વ છે, આ ફિલ્મમાં જે બતાવવા જેવું છે તેના પર ચર્ચા કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રાણી પદ્માવતીને અલાઉદ્દીન ખિલજીના સપનામાં પ્રેમ કરતા બતાવાઈ હોવાની વાતને લઈને વિવાદ વકર્યો છે. રાજપૂત સંગઠનો અને અન્ય હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે કે ઇતિહાસ સાથે છેડછાડ કરનાર ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. આ ફિલ્મના વિરોધ સૌ પ્રથમ રાજસ્થાનમાં થયો હતો અને કરણી સેના કાર્યકરોએ સંજય લીલા ભણસાલીને માર માર્યો હતો. હવે વાત એટલી હદે વધી ગઈ છે કે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં આ ફિલ્મને લઈને વિરોધ કરાઈ રહ્યો છે. એક તરફ
સંજય લીલા ભણસાલી કહી રહ્યા છે કે ફિલ્મમાં કંઈ વાંધાજનક નથી, ત્યારે સામે પક્ષના લોકો કહે છે કે વાંધાજનક ન હોય તો આ ફિલ્મ સમાજની કમિટીને બતાવ્યા વગર રિલીઝ કેમ કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ વિવાદ ક્યાં અટકશે. રિપોર્ટ VTV ન્યૂઝ.